મારો ફોન ક્યાં ગયો? કોઈ જોયો મારો ફોન? એ સાંભળે છે મારો ફોન ક્યાં છે? ફોન ક્યાં ગયો મારો? અરે કોઈએ મારો ફોન જોયો છે કે નહીં? અરે કોઈ સાંભળે છે? સાલું કોઈ સાંભળતું જ નથી. એટલે શું થયું આમના હવારવારમાં? પાછું લાગે છે મારા જ મોબાઈલ સુધી આપવો પડશે. ચિરાગ, એ ચિરાગ જોતો લે એમનો મોબાઈલ છે, ત્યાં આગળ ચાર્જિંગ બાર્જિંગમાં ભરાયો હતો. અલ્યા શું થયું પાછું? આ જોતો આ મોટા બેનો મોબાઈલ નહીં મળતો. અમે હું કહે નવરીના બેઠા છીએ, એને કામ નથી, એને આપણને ધંધે લગાડે છે. હારું હાલો, હું એ ગોતું છું, તમે ગોતો. નીલામભાઈ, ઓ નીલામભાઈ, શું કરો છો તમે? બોલ બોલ ચિરાગ, શું કહે છે? ઓલો મોટા બેન ફોન જોયો તમે? ના ભાઈ, ના હું તો ટેબ્લેટ રમું છું, કોરોના એ તો લોહી પીધા છે. જીગર તે જોયો ફોન? શેનો ફોન? કેવો ફોન? અલ્યા મોટા ભાઈ ના ફોન ની વાત કરું હું. અત્યારે આવામાં ફોન ને શું કરવો છે તમારે? ક્યાં લઈને જવો છે ફોન? બધા ઘરમાં જ છે ને, મારી જેમ એ શાંતિથી આ ગોદરું ઉડીને ઊંઘ્યા રહેવાનું, અને આ આપણે શાંતિથી આપણું ટીવી જોયા કરવાનું, એ મજાની લાઈફ કે. એ તો દેખાય જ છે તમારી લાઈફ જલસા વાળી છે બાપુ, એમને ફોન નું શું કરવું મને શું ખબર? પુનિતબેન પૂછી જોવું, એમને કદાચ ખબર હોય તો ફોન. હલો પુનિતબેન, તમે મોટા ભાઈ ફોન જોયો કે નહીં? હું તો આસ્થા અને સંસ્કાર જોઉં છું. મહાભારત એટલા માટે ચાલુ કરી છે જેથી બાળકોમાં સારા સંસ્કાર નું સિંચન થાય, અને તે સારી વાત છે. એ બધું બરાબર છે, તમે ફોન જોયો કે નહીં? કાનો તે ફોન જોયો મોટા ભાઈ નો? કોનો? અરે મોટા ભાઈના ફોનની વાત કરું હું યાર. મેં કીધું ને, હું ક્યારનો આસ્થા અને સંસ્કાર ચેનલ જોઉં છું, મને ફોનની ખબર નથી. તમને પૂછું જ બેકાર છે ધર્માત્મા. કેમ, શું થયું લ્યા? શેનો બકારો કરો છો બધા? ભાઈ આ જો ને, મોટા ભાઈનો ફોન મળતો નથી અને ધંધે લગાડ્યા છે, શું કરવું મારે? આમનો આ મોટા ભાઈ પણ નોટ છે, હવામાં ફોનને શું કરવો છે? અહીંયા કંપનીઓ લે ઓફ કરી રહી છે, કોસ્ટ કટિંગ કરી રહી છે, ને એમને ફોન નહીં પડી છે. એટલે અમારે એવું છે, વર્ક ફ્રોમ હોમ આપ્યું છે, ખબર નહીં આ લે ઓફ ની તલવાર લટકતી ને લટકતી જ છે, અચાનક કોરોના કોરોના બધું પછી. એટલે આખું કામ હું માથે લીધું બધાએ, પેલા મોટા ભાઈ ફોન ગોતો ને કરા, બધાનું મગજ બગાડી નાખશે. ગુંજન ને પૂછ, ગુંજન ને, એને બધી જ ખબર હોય. પણ આ ગુંજન છે ક્યાં? ગુંજન ટ્રાફિક દેખું, ફોન નું મને શું ખબર? ઓ તમે તમારા બારી બાર જ જોયા કરો, વર્ક ફ્રોમ આપીનો મતલબ એ નહીં કે બાર જ જોયા કરીએ. શું કોમ, આ કોરોના એ તો બધા કોમ ની વાટ લગાડી દીધી છે. એ રહ્યો બહાર રખડે અને આપણો હું અંદર. ચાઇનાની એક વસ્તુ બે દાડે ચાલતી નહીં, અને આ રહ્યો મારું બેટું જવાન નોમ નહીં હતું. બિલકુલ સહી પકડે હે, યે ચલે તો ચાંદ તક વરના શામ તક, યે ચલે તો ચાંદ તક વાળી પ્રોડક્ટ હે ભાઈ, તો લંબા તો ચલેગી. પૂછડું સહી પકડે હે, ફોન નું શું થયું એમ કોને? અલે ઉભારો ઉભારો, મને યાદ છે ને તો સુધી અમને ચોક ચાર્જિંગમાં ભરાયો હતો, આટલે જોયા બરો જોઈ લઉં. અલે અલે આ રહ્યો ફોન, હવે ચાર્જિંગમાં ભરાયો હતો. પણ મને એમ કે એમને આ ફોન લઈને જવું છે છો આવામાં. એમને કે ભાઈ શાંતિથી ઘરમાં બેહી રહો ને ભાઈ, ચોટી રહો ને,
આપણે તો બધું જ છે, નેટફ્લિક્સ, યુટ્યુબ બધું છે, શાંતિથી જોઈને બેસી રહેવાનું. એમના જમાનાના જૂના કે પિક્ચરો જોવા. લાવોન ફોન આપી દે, નકર મોટા ભાઈ જીવ ખાઈ જાય આપણો. લાવોન ભાઈ હું જ આપી દઉં મોટા ભાઈ ફોન. આ તું શું કામ? લાવ હું આપી આવું. બચ્ચે આપસ મેં બહસ ક્યું કર રહે હો? સાંચિત મન સે કામ લો. હા આયો પાછો રામાયણ નો વાલ્મીકિ પોથી, તું રહેવા દે ભાઈ. લાઈન લે લે લાઈ હું આપી આવું, આ બખારો બંધ થાય. પરેશ આપી આવ ને ભાઈ, આ મોટા ભાઈ ની ઉમો બંધ થાય. લો આ મોબાઈલ તમારો, અને પેલા એક ઓછો જવું તો લઈ મોબાઈલ તમારા લોકડાઉન માં. અને કઈ નહીં, આ તો મને થયું કે નવરા બેઠા બેઠા ઘરે કંટાળે, આના કરતા બહાર જઈને થોડી લટા મારી આવું. બા 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 શું બા? અલ્યા છટક્યું છે કે શું તમારું? અલ્યા તમે તો બહાર જશો અને કોરોનાનો ચેપ લઈને આવશો અને અમને બધાને લગાડશો. એના કરતા ઘેર બી રોટી આજો. લાવ લાવ ફોન પાછો લાવ લો. અલ્યા વાત તો તમારા બધાની સાચી છે, આવામાં બહાર નીકળવામાં કઈ મજા નથી. કઈ વાંધો નહીં, ચલો ત્યારે બહાર નથી નીકળવું. હું તો અહીંયા બેઠો બેઠો ગેમ રમું, બીજું તો શું કરું. તાર રમવી છે ગેમ મારી જોડે? લુડો રમીએ, ચાલે લુડો. તમે તમારે રમો, અમારે તો હજી કોમ ચાલુ છે. વર્ક ફ્રોમ હોમ. તો મિત્રો આ હતી અમારી એક કોશિશ કોરોના સામેનો સામાજિક સંદેશો આપ સુધી પહોંચાડવાની. આ વિડીયો અમે શ્રી અમિતાભ બચ્ચન અને તેમના સાથી મિત્રો દ્વારા ઉતારવામાં આવેલી એક ફિલ્મ પરથી પ્રેરણા લઈને બનાવી છે, જેની અંદર અમે દરેક મિત્રોએ પોતપોતાના ઘરેથી જ અલગ અલગ વિડીયો ઉતારી છે. તેના માટે અમે કોઈ કોઈ જગ્યા પર ભેગા નથી થયા, દરેક જણે પોતાના ઘરે જ વિડીયો શૂટ કરી છે અને પછી અમે તેને એડિટ કરીને આ વિડીયો બનાવી છે. એના માટે કોઈ ઘરની બહાર બી નથી નીકળ્યા અને કોઈ જગ્યાએ ભેગા પણ નથી થયા. અત્યારે હાલ કોરોનાના કારણે સૌ પોતપોતાના ઘરમાં જ બંધ છે છેલ્લા 15 દિવસથી, બરાબર, અને કોઈ પણ બહાર નીકળ્યું નથી. જ્યારે અત્યારે કોરોના સામે સમગ્ર વિશ્વ ગૂંટણીએ પડ્યું છે ત્યારે ઇન્ડિયાની અંદર કોરોના સામેની જંગ માટે લેવામાં આવેલા પગલાંથી ઇન્ડિયાએ કોરોના સામેની જંગમાં મહદ અંશે સફળતા મેળવી છે અને અત્યાર સુધી આપણે બળિયા પુરવાર થયા છીએ. અત્યારે અમે બધા અહીં કેનેડામાં છીએ અને આજની તારીખ સુધીમાં, એટલે કે આજની તારીખ 11 એપ્રિલ 2020 સુધીમાં કેનેડાની અંદર 22,500 કેસ છે કોરોનાના. તેમાંથી અડધા એટલે કે 12,000 જેટલા કેસ તો ખાલી ક્યુબેકમાં, અને તેમાં પણ 5,800 જેટલા કેસ ખાલી મોન્ટ્રીયલમાં છે કે જ્યાં આગળ અમે રહીએ છીએ. અહીં આપણા ઇન્ડિયાની જેમ લોકડાઉન નથી, પણ બધી જ અનાવશ્યક ચીજોના સ્ટોર્સ અને અનાવશ્યક સેવાઓ બંધ કરી દેવામાં આવેલી છે, જે અરાઉન્ડ 4 મે સુધી બંધ રહેશે બધું, બરાબર. અને આવશ્યક ચીજો અને આવશ્યક સર્વિસ જેવી કે ગ્રોસરી અને મેડિકલ તથા ટ્રાન્સપોર્ટેશન અને બેન્કિંગ આવી સેવાઓ અહીંયા ચાલુ છે, પરંતુ ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવે છે. 2 મીટરથી દૂર દરેકને ઊભા રાખવામાં આવે છે અને અમુક માણસથી વધારે અંદર સ્ટોરમાં જવા પણ દેવામાં નથી આવતા. આટલું ધ્યાન રાખવા છતાં પણ જો અહીંયા કોરોનાના કેસ આટલા બધા વધતા હોય તો પછી એના ઉપરથી તમે કલ્પના કરી લો કે આ કેટલો ગંભીર વિષય છે. એવું નથી કે અહીંયા પબ્લિક ભીડ એકઠી કરે છે અને બધા ભેગા થાય છે, ના, એવું બિલકુલ બી નથી. અહીંયા છેલ્લા મહિનાથી પબ્લિક સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્તતાથી પાલન કરી રહી છે, કોઈ બી જગ્યાએ જરૂર વગર જવાનું ટાળી રહી છે અને કોઈ જગ્યાએ તમને ભીડ પણ જોવા નહીં મળે. છતાં પણ અહીં કોરોનાના કેસ કૂટકે ને ભૂસકે આગળ વધી રહ્યા છે. એ સમયે મારે તમને ખાલી એટલું જ કહેવું છે કે આપણા ઇન્ડિયામાં આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લેવામાં આવેલા લોકડાઉન અને એના સિવાયના બીજા પગલાંથી જે કોરોના સામેની લડાઈમાં આપણને અત્યાર સુધી સફળતા મળી છે, તો તેમના તે પ્રયત્નો ઉપર પાણી ના ફેરવશો.
મેં ઘણી વિડીયો જોઈ અને ઘણા સમાચાર બી જોઉં છું જેની અંદર લોકડાઉનના સમય દરમિયાન પબ્લિક સોસાયટીઓમાં ટોળે વળે છે, બાળકો ક્રિકેટ રમતા જોવા મળે છે અને શાકભાજીની લારીઓ ઉપર ભીડ થયેલી જોવા મળે છે. તો પ્લીઝ આવું બધું ના કરશો. જ્યાં સુધી અત્યંત જરૂરી ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળો, ઘરમાં જ રહો અને લોકડાઉનનું પૂરી રીતે પાલન કરો. કારણ કે જો એકવાર ઇન્ડિયા ત્રીજા સ્ટેજમાં આવી ગયું અને પછી આંકડા વધવાના ચાલુ થશે તો તે આંકડા ક્યાં જઈને અટકશે ને તેની તમને કોઈને કલ્પના પણ નથી. અમેરિકામાં હાલની તારીખમાં 5.5 લાખના કેસ નોંધાયા છે. ત્યાં આગળ પબ્લિક લોકડાઉનને એટલું સિરિયસલી નથી લેતી, જેનું આ પરિણામ છે. તો તમે પણ આ વાતને સમજો અને ઘરમાં જ રહો અને લોકડાઉનનું પાલન કરો. સ્ટે હોમ, સ્ટે સેફ, સ્ટે હેલ્ધી એન્ડ ટેક કેર. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.